ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે તેવી આગાહી હાલ સામે આવી છે, જેમાં બંગાળી ખાડીમાં લો પ્રેશર સર્જાતાની સાથે જ મેઘમહેર થશે તેવી આગાહીકારો કરી રહ્યા છે. 16-22 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરાય છે અને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડશે. આગાહીને લઈ અને ધરતીપુત્રો હાલ પરેશાન થઈ રહ્યા છે, ત્યારે ફરી એક રાઉન્ડને લઈ અને ચર્ચા જાગી છે. વરસાદ આવી શકે છે, વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે અને 16-22 સપ્ટેમ્બર સુધી આ વરસાદની જે આગાહી છે તે કરી છે. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે તેવી આગાહીકારો કરી રહ્યા હોય. ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને વરસાદના વધુ એક રાઉન્ડથી જે ધરતીપુત્રો છે તે પરેશાન થઈ ચૂક્યા છે, કારણ કે વરસાદના વધુ એક રાઉન્ડથી જે પાક છે નિષ્ફળ જવાની સંભાવના રહી હોય, સાથે જ ઘણું નુકસાન પણ થઈ શકે છે. ત્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતાની સાથે જ આગાહી કરાય છે અને હવામાન જે નિષ્ણાંતો છે તેના દ્વારા આગાહી કરવામાં આવી છે કે આ રાઉન્ડ જે છે તે અતિભારે વરસાદ સર્જી શકે છે. સૌરાષ્ટ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ જે છે ભારે અતિભારે વરસાદ થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગે કરી હોય. દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની સંભાવના છે. આ અતિભારે જે વરસાદની સંભાવના કરવામાં આવી છે, જેમાં 16 આ વરસાદ 16 સપ્ટેમ્બરથી શરૂ થશે અને નવો રાઉન્ડ શરૂ થતાની સાથે જ ધરતીપુત્રો પરેશાન થઈ ચૂક્યા છે. ત્યારે આ આગાહીને લઈ માહિતી સાથે આપણે સાથે સહયોગી જોડાઈ ચૂક્યા છીએ અચિંતન સુથાર. જી અચિંતનજી, આ જે આગાહી કરવામાં આવી છે શું છે વિગત? હું ચોક્કસથી મિત્તલ આપને જણાવી દઉં કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ જોવામાં આવી રહી હતી, ત્યારે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ બની રહી છે, જેના કારણે ગુજરાતભરમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતના વિવિધ ભાગોમાં મેઘમહેર થવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જી, આ આગાહીને લઈને કઈ કઈ જગ્યા ઉપર ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે? ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો કુલ વરસાદ 86% જેવો વરસાદ વરસ્યો છે. હજુ પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં 20% જેટલી વરસાદની ઘટ જોવા મળી રહી છે. ગત વર્ષે અત્યાર સુધીમાં 104% વરસાદ નોંધાયો હતો, ત્યારે સપ્ટેમ્બરમાં ફરી વરસાદની સિસ્ટમ મજબૂત થઈ રહી છે, જેના કારણે 20% જે વરસાદની ઘટ છે તે બી પુરાઈ જાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આ આગાહી બાદ ધરતીપુત્રોમાં પણ ખુશીનું મોજું જોવા મળી રહ્યું છે, કારણ કે જોવા જઈએ તો છેલ્લા એક મહિનાથી ધરતીપુત્રો એટલે કે ખેડૂતો પણ વરસાદની રાહ જોઈ રહ્યા હતા, કારણ કે તેમના પાકને નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી હતી. ત્યારે વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી થતા 16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીનું મોજું જોવા મળી રહ્યું છે. જી, આ વરસાદની જે હવામાનકારો દ્વારા જે આગાહી કરવામાં આવી છે, કહેવામાં આવી રહ્યું છે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ સર્જાય છે જેને કારણે આગાહી કરાય છે, તો શું લાગી રહ્યું છે આ વધુ એક રાઉન્ડથી ધરતીપુત્રોની સાથે જ જે શહેરીજનો છે તે ખુશ હશે કે પછી આ વરસાદને કારણે ખેડૂતોને નુકસાન થશે? જી ચિંતન, આ જે આગાહી કરવામાં આવી છે બંગાળમાં જે લો પ્રેશર સિસ્ટમ સર્જાય છે જેને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે, તો આ વધુ એક રાઉન્ડને લઈ ખેડૂતો અને જે શહેરીજનો છે, જે ગામડામાં રહેતા લોકો છે અને શહેરીજનો લોકો છે, તેમાં શું જોવા મળી રહ્યો છે? ખુશી જોવા મળી છે કે પછી આ વરસાદને કારણે તેઓને નુકસાન થઈ શકે છે? ચોક્કસ તો ક્યાંક જોવા જઈએ તો અમદાવાદ સહિત ઘણા જિલ્લામાં
वरसाद ने लेने आगाही जे करवामां आवी छे। तो अमदावाद नी वात करिए तो अमदावाद में भारे वरसाद ना कारणे घणा विस्तारों में अवारनवार रस्ता पर पानी फरी वरता होय छे अने घणी जग्याए घरना मकानों में पण पानी वरसादी पानी घुसी जता होय छे, जेना कारणे क्यांक ने क्यांक वाहन चालकों ने पण भारे हालाकीनो सामनो करवो पड़तो होय छे, जेना कारणे तंत्रनी कामगीरी सामे पण अवारनवार सवालो उभा थता होय छे। जी आ वरसाद ने कारणे डेमो छे लगभग डेमो जे छे ते संपूर्ण भराई चुक्या छे ने आ वधु एक राउंड शुरू थशे तो शुं लागी रह्युं छे के आ वधु एक राउंड ने कारणे कोई असर पहोंचे अथवा तो जे डेमो संपूर्ण भराई चुक्या छे तेमां केवा प्रकारनी व्यवस्था करवामां आवशे अने कदाच जो आ वरसाद वधु पड़े तो तेना कारणे शुं कोई परिस्थिति सर्जावानी शक्यता खरी? हा जी, अत्यार चौक्स जवा जाइए तो मोटा भागना जो विस्तारों में आप जो डेम है गुजरात में चौक्स भराई चुक्या है, आगामी समय में कोई एवं वरसाद ने लीने भारे आगाही हुई है नहीं कि जेना कारण डेमो भराई जवा कोई विपरीत परिस्थिति उभी थाय हाल कोई शक्यता जवा रही नहीं, क्योंकि कम छता तंत्र रीते एलर्ट जवा रही है કેમ કે ભારે વરસાદની આગાહી હાલ કોઈ વ્યક્ત કરવામાં આવી નથી અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી જે વ્યક્ત કરવામાં આવી છે તેમાં કોઈ હાલ પરિસ્થિતિ એવી સર્જાઈ શકે તેવી શક્યતા છે નહીં। જી સમગ્ર વિગત બદલ આપનો આભાર। ત્યારે હાલ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડશે અને આ વરસાદની આગાહી હવામાનકારો દ્વારા વ્યક્ત કરાય છે, આગાહીને પગલે ધરતીપુત્રો પરેશાન હોય। ગુજરાતમાં વરસાદની આ વધુ એક રાઉન્ડ આવશે પરંતુ હાલ તો આશા સેવવામાં આવી રહી છે અને આ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા મેઘ મહેર થશે અને 16 થી 22 સપ્ટેમ્બર સુધીની આ વરસાદની આગાહી વ્યક્ત કરાય છે।